તારીખ 2 ફેબ્રુઆરી, આજનો દિન મહિમા. શ્રીધર વ્યંકટેશ કેતકર. મહારાષ્ટ્રના એક વિરલ સાહિત્યકાર ડોક્ટર શ્રીધર વ્યંકટેશ કેતકરનો જન્મ 2 ફેબ્રુઆરી 1884ના રોજ થયો હતો. બાળપણથી તે નિરાધાર બની ગયા હતા. કાકાના ઘેર રહી અભ્યાસ કરવા લાગ્યા. એમની સ્મરણ શક્તિ અદ્ભુત હતી. શાળાના એક શિક્ષકે તો કેતકરને એન્સાયક્લોપીડિયા એવું નામ આપેલું. શ્રી કેતકર સ્વાનુભવે જાણ્યું કે રાષ્ટ્રનો ઉદ્ધાર કરવો હોય તો અંગ્રેજોને આ દેશમાંથી કાઢી મૂકવા જોઈએ, પણ હિંસાનો આશ્રય ન લેતા અભ્યાસ આગળ વધારી પીએચડીની પદવી પ્રાપ્ત કરી કલકત્તા વિદ્યાપીઠમાં વ્યાખ્યાતા તરીકે નિમાયા. દરમિયાન જ્ઞાનકોશની યોજના ઘડી કાઢી. ઈસવીસન 1930માં ગ્રંથનો છેલ્લો ભાગ બહાર પાડ્યો. જ્ઞાનકોશના 23 ખંડ ઉપરાંત બીજા 20 પુસ્તકો પ્રકાશિત થયા છે. તેમણે વિદ્યાસેવિકા નામનું સામયિક પણ શરૂ કરેલું અને 7-8 નવલકથાઓ પણ લખેલી. આજના ભારતીયોની કેટલીક મુખ્ય સમસ્યાઓનું એમણે કરેલું વિશ્લેષણ મરાઠી સાહિત્યમાં અનન્ય છે. સાહિત્ય, ઇતિહાસ, ભૂસ્તરશાસ્ત્ર, ગ્રંથપાલશાસ્ત્ર વગેરે તમામ શાસ્ત્રોનો તેમણે ઊંડો અભ્યાસ કર્યો હતો. શ્રી કેતકરને મધુપ્રમેય થયો અને પગમાં વાગતા ઘાવ રૂજાયો નહીં. ઈસવીસન 1937માં એમનું દેહાવસાન થયું. મૃત્યુ બાદ ડોક્ટર કેતકરને મહારાષ્ટ્ર સારસ્વતના આધુનિક વ્યાસ તરીકે ઓળખવામાં આવ્યા હતા.